नमस्कार विद्यार्थी मित्रों, अड्डा 24/7 गुजरात में तमारा बधानुं स्वागत छे। मित्रों, आईबीपीएस आरआरबी छे, बराबर छे, तो तेनी नोटिफिकेशन टूंक समयनी अंदर आवशे। तो क्यारे आवानी छे आनी आपणे जरा वात करीए, चर्चा विचारणा कर लईए। तो सौथी पहेला तो एक वात करीए कि आईबीपीएस नी जे आरआरबी नी जे वेकेंसी छे, बराबर, ए गुजराती भाषामां पण तमे बराबर परीक्षा आपी शको छो, राइट। तो एक तमने बेनिफिट मळे छे कि गुजराती भाषामां जो प्रिपरेशन थती होय तो तमने, मतलब तमे कम्फर्टेबल छो भाई आपणी भाषामां, टूंकमां कहीए तो। અને ઘણા બધા તો બરાબર તૈયારી કરતા જ હોય ગુજરાતી ભાષામાં, જે તલાટી છે, બરાબર, જીપીએસસીની એક્ઝામ છે, તો આમાં તમને એડવાન્ટેજ મળે। તો જોઈએ તમારી જે નોટિફિકેશન છે ક્યારે આવશે તેના અંગે આપણે સંપૂર્ણ બરાબર અહીંયા ચર્ચા વિચારણા કરીશું કે શું છે આના અંદર। તો મિત્રો, સૌથી પહેલાં તો આપણી જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેજો ભાઈ। એપ્લિકેશનની અંદર તમને શું મળે છે, કરંટ અફેર્સ, ડેલી ક્વિઝ, મેગેઝિન, જોબ અલર્ટ્સ, બધું તમને બરાબર છે મળી જાય છે। યુટ્યુબ ચેનલ છે આપણે એડા 24/7 ગુજરાત, બરાબર, આ બધા જોઈન કરી લેવાની છે, જેના ઉપર તમે અત્યારે હાલમાં વિડીયો જોઈ રહ્યા છો। અને એક્ઝામ તારીખની મિત્રો વાત કરીએ તો જુઓ કે જે તમારી પ્રિલિમિનરી એક્ઝામ છે ઓફિસ અસિસ્ટન્ટની, તે 5/8/2023 આવશે, બરાબર। કઈ તારીખ છે ભાઈ? 5/8/2023, ઓકે। તો તમારું જે નોટિફિકેશન આવશે એ કયા મહિનામાં આવશે મિત્રો? સાતમા મહિનામાં આવશે, સાતમો મહિનો, એટલે કે ભાઈ જુલાઈ મહિનામાં, બરાબર છે, જુલાઈ મહિનાની અંદર, જુલાઈ 2023ની અંદર આની શું આવશે ભાઈ નોટિફિકેશન તમને મળી જશે ભાઈ ઓફિસ અસિસ્ટન્ટની, અરે સોરી, અસિસ્ટન્ટ માટેની, ઓફિસ અસિસ્ટન્ટ માટેની। અને સ્કેલ 1 જે ઓફિસર હોય છે, પીઓ, જેને આપણે પીઓ કહેતા હોઈએ છીએ, તો એની તમને અહીંયા મળી જશે, બરાબર છે। ત્યારબાદ બીજી પણ બધી તમને પરીક્ષાની તારીખ ને મેન્સ એક્ઝામની તારીખ ને બધી આપી છે, પણ આપણે એની અત્યારે ચર્ચા નહીં કરીએ। અત્યારે આપણે મેઇન વાત કરવાની છે કે ભાઈ નોટિફિકેશન ક્યારે આવશે। તો જુલાઈ મહિનામાં, બરાબર, નોટિફિકેશન આવી જશે। અત્યારે કયો મહિનો ચાલે છે ભાઈ? ત્રીજો મહિનો ચાલે છે, 6 દિવસ બાકી છે, એના પછી તમારો ચોથો મહિનો ચાલુ થઈ જશે। તો ભાઈ હવે એક વસ્તુ તમે જરા સમજો કે સાતમા મહિનામાં જો તમારી, બરાબર, સોરી, આઠમા મહિના જો તમારી જો પરીક્ષા હોય, રાઈટ, અને ચોથો મહિનાથી આપણે વિચાર કરીએ તો તમે સમજીને ચાલો 4, 5, 6, 7 અને 8, બરાબર, આઠમા મહિનાની 5 તારીખ, એટલે આઠમો મહિનો તો ભાઈ તમે નિકાલી દો તો તમારા પાસે ભાઈ અત્યારે કેટલા મહિના રહ્યા છે? તમારા પાસે ભાઈ અત્યારે 4 મહિના રહ્યા છે। 4 × 30 કરો એટલે આપણને કેટલા દિવસ છે ભાઈ? 120 દિવસ છે ભાઈ આપણા પાસે। કેટલા દિવસ છે આપણા પાસે? 120 દિવસ, એટલે કે 120 ડેઝ છે। કેટલા દિવસ છે? 120 દિવસ, એટલે કે 120 દિવસ છે। હવે 120 દિવસની અંદર બેંકની તૈયારી કરવી, બરાબર, એવું નથી કે બહુ ઇઝી છે, ડિફિકલ્ટ ટાસ્ક છે, કારણ કે ઘણા બધા ટોપિક છે જે તમારે રેગ્યુલર બેસ ઉપર કવર કરવા પડે। તો જેને હોય મગજમાં કે સાહેબ મારે બેંકની એક્ઝામ ક્લિયર કરવી છે, આઈબીપીએસ આરઆરબી બરાબર પાસ કરવી છે, હમણાંથી તૈયારી ચાલુ કરી દો। કારણ કે જો અત્યારથી તૈયારી ચાલુ કરશો તો યાર, મતલબ તમને આગળ જઈને કંઈક મળશે, કંઈક હાથમાં આવશે, નહીં તો કંઈક હાથમાં નહીં આવે, રાઈટ। તો અત્યારથી તૈયારી ચાલુ કરી દો મિત્રો। 120 દિવસ છે તમારા પાસે ખાલી, બરાબર, વધારે દિવસ આના અંદર છે નહીં, ઠીક છે। ચલો આગળ હવે બીજી આપણે વાત કરીશું મિત્રો। તો ભાઈ એક સેકન્ડ, આના સિવાય જે તમારી, બરાબર, ક્લર્કની આપણે વાત કરીએ, જે ક્લર્કની, બરાબર, પરીક્ષા આવશે, તો એની, સોરી, ક્લર્ક અને ઓફિસ અસિસ્ટન્ટ બંને એક જ થાય છે ભાઈ। ઓફિસ અસિસ્ટન્ટની વાત કરો કે ક્લર્કની વાત કરો, બરાબર છે, એ તમારે બંને એક જ પરીક્ષા થશે, તો એમાં તો કોઈ છે નહીં કે જે આપણે, બરાબર, રેગ્યુલર ભાઈ, હા, આ રહ્યું તમારી જે સીઆરપીએફ જે ક્લર્કની છે 26/8, અચ્છા, આના અંદર તમારી, બરાબર, વેકેન્સી અલગ આવશે, અને આ વાળી જે ભરતી હશે તમારી, બરાબર, એ અલગ આવશે। અચ્છા, આ જે વેકેન્સી છે તમારી મિત્રો, આ આરઆરબી વાળી છે, અને આ જે ક્લર્કની વેકેન્સી છે ને, એ આઈબીપીએસ ક્લર્કની આપણે જે વાત કરીએ, બરાબર, જો આઈબીપીએસ ક્લર્કની, બરાબર, આપણે વાત કરીએ તો અહીંયા એની વાત થઈ રહી છે, અને આઈબીપીએસ ક્લર્કની ભરતી છે એ પણ મિત્રો કઈ ભાષામાં હશે? ગુજરાતી ભાષામાં હશે ભાઈ। આઈબીપીએસ ક્લર્કની ખાલી આપણે વાત કરીશું અહીંયા, એ પણ ગુજરાતી ભાષામાં હશે, તો એની જો તૈયારી કોઈને કરવી હોય તો કરલો કરો ભાઈ, બરાબર છે। એના અંદર સારો પગાર છે, બેનિફિટ છે, ફાયદો છે। 26/8 બરાબર તમારી પ્રિલિમ એક્ઝામ હશે, એટલે તમે સમજીને ચાલો જુલાઈ મહિનાની અંદર, એટલે સાતમા મહિનાની અંદર, બરાબર, તમને નોટિફિકેશન મળી જશે। અને આના અંદર પણ કેટલા દિવસ છે ભાઈ? 120 દિવસ જ છે તમારા પાસે। કેટલા દિવસ છે ભાઈ? 120 દિવસ જ છે। તો તૈયારી ચાલુ કરવી હોય તો કરી દો, આનાથી સારો, બરાબર, મોકો અત્યારે નહીં મળે,
અત્યારથી બધાને ખબર હોય તો આપણે આપણને ખબર હોય તો આપણે શું વ્યવસ્થિત રીતે તૈયારી કરી શકીએ. ગણિત નથી ફાવતું તો ગણિત પાછળ મહેનત થઈ શકે, રીઝનિંગ નથી ફાવતું રીઝનિંગ પાછળ મહેનત થઈ શકે છે, ઇંગ્લિશ નથી ફાવતું ઇંગ્લિશ પાછળ થઈ શકે છે, જીકે કરંટ અફેર્સ નથી ફાવતું તો કરંટ અફેર્સ જીકે પાછળ આપણે મહેનત કરી શકીએ છીએ. રાઈટ, તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ જે પણ વિદ્યાર્થી મિત્રો કરવા માંગે તૈયારી તમે કરી શકો છો, બરાબર. ચલો હવે નેક્સ્ટ આપણે વાત કરીશું મિત્રો, તો ભાઈ ટેલિગ્રામ ચેનલ છે મિત્રો, અંડર 24/7 જીપીએસસી, જે પણ વિદ્યાર્થી મિત્રો જોઈન નથી કરી જોઈન કરી લો. આના ઉપર તમને શું હશે ભાઈ, આના ઉપર તમને જે પણ લેટેસ્ટ નોટિફિકેશન છે, એક્ઝામની અપડેટ છે, બધું તમને મળી જશે. પ્લસ આપણે ફ્રીમાં લેક્ચર પણ આપીએ છીએ, એ પણ તમને બધા અહીંયા મળી જશે, બરાબર. તો વિડીયો ગમે તો તમારે શું કરી દેવાનું છે ભાઈ, લાઇક કરી દેવાનું છે, શેર કરી દેવાનું છે, કમેન્ટ કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. તથા તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે આ વિડીયોના કમેન્ટ બોક્સની અંદર કરી શકો છો. ઠીક છે, તો મળીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.